નમસ્તે બાળકો, મજામાં? બધા દિવાળીની તૈયારીમાં શું ફટાકડા અને ફૂલઝાડ ને એવું બધું તમે લાવ્યા છો અને ફોડતા છો ભાઈ? પણ આજે છે ને તમને એક સરસ મજાનું ભાઈ પરિચય કરાવવાનું છું. એ છે સરસ મજાના ભાઈ ફળો. તમે ખાતા જશો, તમારા મમ્મી પપ્પા લાવતા જશે, પણ તમને કયા વધારે ફળો ભાવે છે એ ઓળખજો, અને સાથે સાથે તમને ગમે છે ને એની સાથે સરસ મજાનું ગોળ કરજો અથવા તો ટીક કરજો. તો આપણે ફળો ઓળખવાનું છે. શું ઓળખશું બાળકો? ફળો ઓળખશું. ચાલો મારી સાથે ફળ ઓળખવા માટે બેસી જાઓ. ચાલો બાળકો, આપણે સરસ મજાનો ભાઈ ફળોનો પરિચય કરશું. પક્ષીઓનો પરિચય કર્યો, જીવ જંતુનો પરિચય કર્યો, આજે આપણે ફળો એટલે ફ્રૂટ એનો પરિચય કરશું. તો આ છે સરસ મજાનું લાલ લાલ સફરજન. શું છે બાળકો? સફરજન. તમને બહુ ભાવે છે ને એ છે સફરજન. અને આ છે તરબૂચ. એની કેવી સરસ મજાની છાલ છે ને, લીલી લીલી છે અને અંદરથી સરસ મજાનો લાલ લાલ નીકળે. આ ઉનાળાની સિઝનમાં વધારે ખવાય. સફરજન તો બારે માસ આવે, પણ તરબૂચ છે ને ઉનાળામાં વધારે આવે. તો આ છે તરબૂચ અને આ છે સરસ સરસ મજાનું જમરૂ. શું છે બાળકો? જમરૂ. હવે શિયાળાની સિઝન આવશે ને ઋતુ, એટલે આપણે જમરૂ ખાશું લાલ લાલ અને સરસ મજાના સફેદ સફેદ મરચું મીઠું નાખી અને બધા બાળકો ખાતા હોય છે એવું છે આ જમરૂ. અને હવે આવે છે જોજો હું, આ તો છે ભાઈ સરસ સરસ મજાની કેરી. પાકી જાય ને ત્યારે આવી પીળી પીળી થાય, કાચી હોય ત્યારે લીલી લીલી હોય, એને આપણે ખાપટી કહીએ છીએ ને. તમે મીઠા સાથે લઈને ખાઓ છો ને એવી આ છે કેરી. અને આ છે સરસ મજાની ચેરી. હો ભાઈ, શું છે? ચેરી. તમે ભાઈ બહુ ભાવે ને બાળકો, એવી આ છે ચેરી. અને આ છે સરસ મજાનું દાડમ. ભાઈ અંદરથી આપણે ફૂલીને ખાઈએ ને તો સરસ મજાના દાડમના દાણા લાલ લાલ નીકળે, સફેદ સફેદ પણ નીકળે, એને કહીશું આપણે દાડમ. અને આ છે ભાઈ પાઇનેપલ. તમને બધાને ભાવે છે ને સરસ મજાના ગોળ ગોળ ચક્કરડા કરેલા, એને કહેવાય પાઇનેપલ. અને બીજું એનું નામ છે સરસ મજાનું અનાનસ, એટલે એ પણ તમે ખાઓ છો. અને આ છે કેળું. શું છે બાળકો? કેળું. અને આને કહેવાય સાકરતેટી. એ પાઈ કેસરી કેસરી પણ નીકળે છે અને લીલી લીલી પણ નીકળે છે, સરસ મજાની સાકરતેટી છે. અને આ છે સ્ટ્રોબેરી. તમને બહુ જ ભાવે છે એવી છે આ સ્ટ્રોબેરી. અને આ છે પપૈયું. સરસ મજાનું ગળ્યું ગળ્યું ભાઈ બીમાર માણસો હોય ને એને પણ આપે અને આપણે પણ ભાવે એવું આ પપૈયું છે. અને આ તો તમને બધાને ભાવે છે. આ દ્રાક્ષ છે, એ કાળી કાળી પણ હોય અને લીલી લીલી પણ હોય. તો તમને બધાને દ્રાક્ષ બહુ ભાવે છે ને, પણ બહુ નાના બાળકો જાજી દ્રાક્ષ ખાય ને તો ઉધરસ થઈ જાય. હું બાળકો, તો આ બધા ફળો તમે ખાતા હશો. તો ચાલો હવે છે ને તમારી ચોપડીમાં તમને જે ફળો તમે ખાધેલા હોય, તમે જોયેલા હોય, એની સામે સરસ મજાની ટીક કરશું. ચાલો ફરી વખત પાછા આપણે જે ખાધેલા ફળો છે એની સામે ટીક કરવા માટે જોઈએ. તો આ છે સફરજન. તમે ખાધું જ હશે બાળકો. આ સફરજનની પાસે સરસ મજાની આવી ટીક કરશું. તમે પણ તમારી બુકમાં ટીક કરજો સરસ મજાની. આ છે કેળું, એની સામે પણ આવી સરસ મજાની આપણે ટીક કરશું. સમજાય છે ને બાળકો? મજા આવે છે. અને હવે આવે છે સરસ સરસ મજાનું, આ છે અનાનસ. એ પણ તમે ખાઓ છો, એની સામે પણ ટીક કરશું. અને આ છે દ્રાક્ષ, એની સામે પણ સરસ મજાની આવી ટીક કરશું બાળકો. તો આવી રીતે તમે જેટલા ફળો ખાધા હોય, તમને ભાવતા હોય, એની સામે સરસ સરસ મજાની ટીક કરતા જજો. તમને ન ભાવતા હોય એ પણ હવે ખાતા શીખી જજો અને સરસ મજાનું આમ તમારી બુકમાં ચિત્ર જોતા જોતા કરજો. તો તમને મજા આવી બાળકો આવું સરસ મજાનું ફળો ઓળખવાનું અને ટીક કરવાનું? મજા આવી ને તમને? તો આવું કામ સરસ કરજો અને આવજો. ફરી પાછા આપણે મળશું. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું.